આમ તો હું તમને કહું ને વાલા જો આપણે બધા ગુજરાતના માણસો ખાલી આ થાકી ખાવાનું શરાબ પીવાનું છોડી દઈને ને તો તો એક ગામમાં પથ્થરના માતાજીના મંદિરો બને ભાઈ એકે એક ગામમાં બને હા દારૂ પીવાનું ખાલી છોડી દે તોય આ દુનિયા કેટલી સુખી થઈ જાય એટલે હું મારી કથાઓમાં કહું છું કે આ નવી ગવર્મેન્ટ જેની આવે એની મારે એટલું કેવું છે કે તમે સહાય ગરીબોને જરૂર કરો એનું કંઈ ના નથી પણ તમે એક નિયમ બનાવો જે દારૂ ન પીતો હોય એને જ ગવર્મેન્ટની સહાય મળે બીજા નહીં મહાભારતની મેં કથા કરી મહાભારતમાં બે ચીજ બતાવી દાદા ભીષ્મય બાણસૈયા ઉપર યુધિષ્ઠિરને કે છે કે દીકરા તારું રાજ સમૃદ્ધ બનાવવું હોય તો તું ખેડૂતોને હાચવજે તારું રાજ છોડીને ખેડૂતો જતા રે એવું કોઈ થાવા દેતો નહીં અને બીજું વ્યાપારીઓને હાચવજે વ્યાપારી અને ખેડૂત એનાથી દેશ સમૃદ્ધ બનશે વ્યાપારીઓને નહીં સાચવો ખેડૂતોને નહીં સાચવો તો દેશ સમૃદ્ધ નહીં બને સમૃદ્ધિ ગવર્મેન્ટને મોટો હાઈવે બનાવવો છે તો પૈસા હશે ત્યારે બનાવશે ને પૈસા કોણ આપશે પૈસા તો જે ટેક્સ ભરનારા હશે એ આપશે એટલે ગરીબોને જરૂર સહાય કરવી જોઈએ આપણી ભારતીય સંસ્કૃતિ છે વેચીને ખાવું જરૂર અને હું તમને કહું ગવર્મેન્ટ જેટલી ગરીબોને સહાય ન કરે એટલી આ ભારત દેશમાં ભારત દેશ કરતાં કહું કે અમારા ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ ગરીબોને એટલી હેલ્પ કરે છે ભાઈ કેટલી ધર્મ સંસ્થાઓ છે અહીંયા કે ત્યાં કોઈ નાતી જાતિ જોયા વિના રોજ હરે હરના હાદ પડે અને બધાને જમાડવામાં આવે ફ્રી ઓફમાં ભાઈ કેટલી એવી ધાર્મિક સામાજિક સંસ્થાઓ છે કે જે ફ્રીમાં હોસ્પિટલો ચલાવતી હોય ફ્રીમાં માણસને બધું વિતરણ કરતી હોય કેટલા કેટલા સમૂહ લગ્નો આ આ ગુજરાતની ધાર્મિક સંસ્થાઓ કરે છે એક રૂપિયાનો ખર્ચો નહીં હો હો બસો બસો સમૂહ લગ્ન થતા હોય વિનામૂલ્યે ગવર્મેન્ટ સહાયનો કરે એટલી સામાજિક સંસ્થાઓ બી કામ કરે છે પણ મારે એટલું કહેવું કે ભાલે ભારે માયેલું બિયારણ હોય એવા ખેતરમાં વાવવું જોઈએ કે જ્યાં ઉગે ખારસામાં ન વવાય કે આપણું ગાંઠનું બિયારણ જાય અને એટલા માટે શરાપ છે એ છોડી દેવી જોઈએ અમારે એક ભાઈ આવે છે મારી મને કે મારા છોકરાને પૈસા ફી ભરવાના નથી આપો એ આમ મારી અરે વાત કરતો તો મોઢામાંથી હોપારીને ટુકડા ઉડી ઉડીને મારે મોઢે લાગે સીધા એટલા ખાઈને આવેલો માવો એની એટલી ખબર નહીં કે આપણે સ્વામી આગળ તો કમસે કમ મોઢું ધોઈને જાય મેં કીધું પણ તમે આ માવા ખાવ છો કેટલા ખાવ મને કે રોજના પંદર ખાવ તમે કીધા માવા ખાવાનું બંધ કરી દો ને તો છોકરાની ફી એમાંથી ભરે મન કે એ બંધ નહીં થાય તમારે ગામ પાસેથી ભીખ માગી અને રૂપિયા લેવા જવા છોકરાની ફીના માવા બંધ નથી કરવા તો માણસને પેલા શરમ આવવી જોઈએ કે પેલા હું માવા બંધ કરી ખોટા ખર્ચા બંધ કરીને મારા છોકરાની ફી ભરો માણસને એમાં ક્યાંય કાપ નથી કરો અમારા ગુણાતીતાનંદ સ્વામીએ વર્ષો વર્ષ પહેલા લખ્યું કે કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા કુસંગી માણસ ફેલમાં એટલા રૂપિયા વાપરે કે સત્સંગીનું એટલામાં તો ઘર ચાલે એટલે બને તો બધા વ્યસનો દારૂ આદિ જે કઈ વ્યસન છે એ છોડવા એ હારા નથી